हेलो स्टूडेंट्स, साइंस में चैप्टर नंबर 13 में पहुंचिया था अपने झड़पनु मापन 13.4। समय अने अंतरनु मापन केवी रीते करवू ते शीखी गया। तमे पदार्थनी झड़पनी गणतरी करी शको छो। आपणे झड़पनी गणतरी करी शके केवी रीतना? तो के आगळ सूत्र आवी गयुं, झड़पनु झड़प बराबर अंतर छेदमां समय। तो चालो आपणे जमीन पर गति करता दड़ानी झड़प मापी। जमीन पर एक दड़ो गति करे छे, तो एनी झड़प आपणे मापवी छे। ए कई रीते मपाई जोईए? प्रवृत्ति आपेली छे 13.3। जमीन पर चोक पाउडर अथवा चूनाथी सीधी रेखा दोरीने तमारा मित्रने तेनाथी एक के बे मीटर दूर उभा रहेवानुं कहो। सीधी रेखा दोरवानी छे एटले के मित्रने कहेवानुं आ जे लीटी छे तेनाथी एक के बे मीटर दूर उभुं रहेवानुं। आ रेखाने लंब दिशामां जमीन पर हरवेथी दड़ाने रगड़ावानी सूचना आपो। एटले के दड़ाने मूकवानो छे धीमेथी। दड़ो रेखाने ओळंगे ત્યારે અને અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધ કરો। જ્યારે દડો રેખાને ઓળંગે અને સ્ટોપ થઈ જાય એટલે સમયની નોંધ કરવાની। આપણે સમયની નોંધ છે સ્ટોપવોચથી નોંધી શકીએ છીએ। દડાને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો સ્ટોપવોચથી આપણે જોઈને કહી શકીએ કે દડો જ્યારે અટકી ગયો ત્યારે કેટલો સમય લાગ્યો। सामान्य वपराश में जोवा मळती घड़ियाळो तथा कांडा घड़ियाळ में मापी शकातो नानामां नानो समयगाळो एक सेकंड छे। आपणे सामान्य घड़ियाळ होय तथा तो कांडा घड़ियाळ एमां मापी शकातो साव नानामां नानो एकम होय तो एक सेकंड छे। जो कि एवी खास प्रकारनी घड़ियाळो पण मळे छे कि जेमां एक सेकंड करता नानो समयगाळो मापी शकाय। एवी घड़ियाळ पण छे कि जेमां एक सेकंडथी पण नानो समयगाळो આપણે માપી શકીએ। આપણે વોચ સામાન્ય રીતે જે પહેરતા હોય એમાં એક સેકન્ડ છે નાનામાં નાનો, એનાથી ઓછો નાનામાં નાનો સમય છે આપણે માપી શકતા નથી। તેમાંની કેટલીક ઘડિયાળો તો એક સેકન્ડનો 10 લાખ કે 1 કરોડનો ભાગ પણ માપી શકે। જો અમુક એવી ઘડિયાળો છે કે જે 1 સેકન્ડ હોય એનો 10 લાખમો અથવા તો 1 કરોડમો ભાગ પણ માપી શકે છે। તમે માઇક્રો સેકન્ડ અને નેનો સેકન્ડ જેવા એકમો કદાચ સાંભળ્યા હશે। એક માઇક્રો સેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ। જો વિચાર કરો આ 1 સેકન્ડનો પણ 10 લાખમો ભાગ એને શું કહેવાય? એક માઇક્રો સેકન્ડ। એક નેનો સેકન્ડ એટલે 1 સેકન્ડનો અબજમો ભાગ। નેનો સેકન્ડ એટલે તો સાવ સૂક્ષ્મ, સાવ એટલે સાવ નાનો એકમ, કે 1 સેકન્ડ હોય એનો અબજમો ભાગ કહેવાય એને 1 નેનો સેકન્ડ કહી શકીએ। આવા સૂક્ષ્મ સાવ એટલે સાવ સૂક્ષ્મ સમય માપી શકતી ઘડિયાળો વૈજ્ઞાનિક સંશોધનમાં વપરાય છે। હવે આપણે તો આવી કંઈ ઘડિયાળની જરૂર પડતી નથી। જે વૈજ્ઞાનિકો છે સંશોધન કરતા હોય એને આવી ઘડિયાળની જરૂર પડે। રમતમાં વપરાતા સમય માપનના સાધનો સેકન્ડનો 10મો સમો ભાગ આપી શકે છે। આપણે રમતમાં જે સ્ટોપવોચને જે વાપરીએ છીએ એ સેકન્ડનો 10મો અથવા તો 100મો ભાગ માપી શકે છે। બીજી બાજુ ઐતિહાસિક ઘટનાઓનો સમય સદીઓ અને શતાબ્દીઓ મિલેનિયમ એમાં માપવામાં આવે છે। કોઈ ઐતિહાસિક ઘટના હોય એનો સમય સદીઓ કે આટલી સદી થઈ ગઈ, આટલી શતાબ્દી થઈ ગઈ। તારાઓ તથા ગ્રહોની ઉંમર અબજ વર્ષમાં માપવામાં આવે છે। તમે કલ્પના કરી શકો છો કે તેમની સાથે આપણા વ્યવહારનો સમયગાળો કેટલો છે? તારાને ગ્રહની ઉંમર તો અબજને વર્ષમાં માપવામાં આવે, અબજ વર્ષમાં। આપણી ઉંમર તો ખાલી વર્ષમાં જ માપવામાં આવે, કારણ કે આપણે એટલું તો કાંઈ જીવતા નથી કે એટલા અબજ વર્ષ। એ ઉપયોગ છે ખાલી તારા અને ગ્રહની ઉંમર માપવામાં આવે છે। હવે તમે આકૃતિમાં જોઈ શકો છો આ દડાની ઝડપનું માપન કરું। દડો છે એની ઝડપ કેટલું, અંતર કાપેલું છે, આકૃતિ દર્શાવેલી છે। દડાએ રેખાને ઓળંગી તે સ્થાન અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપો। દડો છે એ રેખાને ઓળંગી અને અટકી ક્યાં જાય છે એ સ્થાન વચ્ચેનું અંતર શું છે એ માપવાનું। તે માટે તમે ફૂટપટ્ટી કે માપન પટ્ટી વાપરી શકો છો। જો અહીંયા એમ કીધું કે તે માટે તમે ફૂટપટ્ટીનો યુઝ કરી શકો અથવા તો માપન પટ્ટી પણ વાપરી શકો છો। જુદા જુદા સમૂહો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો। કોષ્ટક 13.3માં અવલોકનની નોંધ કરો। દરેક કિસ્સામાં દડાની ઝડપની ગણતરી કરો। બધા કિસ્સામાં છે દડાની ઝડપ કેટલી છે એની ગણતરી કરવાની છે।
તમને તમારા મિત્ર સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવી જરૂર ગમશે, બંનેની સરખામણી કરવાની, ચાલવાની અને સાયકલિંગની. તે માટે તમારે તમારી શાળાનું, તમારા ઘરથી કે બીજા કોઈ સ્થાનથી અંતર જાણવું જરૂરી બને છે. ઘરથી અથવા તો શાળાથી કેટલું અંતર છે જાણવાનું પહેલાં, ત્યારબાદ દરેક તે અંતર કાપવા માટે લાગતો સમય માપીને ઝડપની ગણતરી કરી શકે છે. તમારામાંથી કોણ ઝડપી છે તે જાણવું તમને ગમશે. કોને સૌથી વધુ અંતર કાપેલું છે, કોને ઝડપથી અંતર કાપેલું એ ખબર પડી જશે. કોષ્ટક 13.4 માં કેટલાક પ્રાણીઓની ઝડપ કિલોમીટર પર અવરમાં આપેલી છે. નીચે કોષ્ટક આપેલું છે, એમાં શું કીધું કે કેટલાક પ્રાણીઓની ઝડપ આપેલી છે કિલોમીટર પર અવર, એટલે કે એક કલાકમાં એને કેટલા કિલોમીટર અંતર કાપેલું છે. તમે તેને જાતે મીટર પર સેકન્ડમાં ગણી કાઢો. કિલોમીટર પર અવરમાં આપેલું છે તમને ઝડપ, અને તમારે એને મીટર પર સેકન્ડમાં ફેરવવાની છે. તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, અને 1 અવર એટલે કે 1 કલાક, એમાં સેકન્ડ કેટલી હોય? 3600 સેકન્ડ. તો કિલોમીટરને મીટરમાં ફેરવવાનું અને અવર કલાકને સેકન્ડમાં ફેરવવાની, શું થાય? 1 કિલોમીટર બરાબર 1000 મીટર, અને 1 અવર એટલે કે 3600 સેકન્ડ, એટલે કે 1000 એના છેદમાં 3600 કરશો અને છેદ ઉડાડો એટલે 5 ના છેદમાં 18 આવે. હવે કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં આપણે કન્વર્ટ કર્યું, શું આવશે? 1000 ના છેદમાં 3600 બરાબર 5 ના છેદ ઉડાડી લેશો એટલે 5 ના છેદમાં 18, એ શું મળી ગયું? મીટર પર સેકન્ડ. કિલોમીટરને પહેલા મીટરમાં ફેરવા, પછી અવરને સેકન્ડમાં, એટલે જવાબ આવી ગયો 5 ના છેદમાં 18 મીટર પર સેકન્ડ. પૃથ્વીની ફરતે પોતાની ભ્રમણ કક્ષામાં ફરતા ઉપગ્રહોને લઈ જતું રોકેટ 8 કિલોમીટર પર સેકન્ડ સુધીની ઝડપ સહેજે પ્રાપ્ત કરે છે. જો રોકેટની ઝડપ આપેલી કેટલી છે? 8 કિલોમીટર પર સેકન્ડ. 1 સેકન્ડમાં 8 કિલોમીટર અંતર કાપેલું છે રોકેટે. બીજી બાજુ કાચબો આશરે 8 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરી શકે છે. હવે એની સાપેક્ષે રોકેટે જે અંતર કાપ્યું એની સાપેક્ષે કાચબાની ઝડપ આપેલી છે કેટલી છે? 8 સેન્ટીમીટર પર સેકન્ડ. 1 સેકન્ડમાં ને 8 સેન્ટીમીટર જ અંતર કાપ્યું રોકેટનું અંતર, 1 સેકન્ડમાં 8 કિલોમીટર અને કાચબાનું 1 સેકન્ડમાં 8 સેન્ટીમીટર. હવે તમે કિલોમીટર ને સેન્ટીમીટર વચ્ચે તો ખબર જ છે કે કઈ રીતે અંતરનો તફાવત છે. 1 કિલોમીટર બરાબર સેન્ટીમીટર આપણે કન્વર્ટ કરવાના છે. શું તમે ગણતરી કરી શકો છો કાચબાની સાપેક્ષે રોકેટ કેટલી વધારે ઝડપ ધરાવે છે? આની ગણતરી કરવાની કેવી રીતના? પહેલાં છે કિલોમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાના. તો કિલોમીટરને આપણે પહેલાં મીટરમાં કન્વર્ટ કરીએ. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 1000 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થયા? 83 ડાયરેક્ટ મૂકી દો. 1 કિલોમીટર બરાબર 1000 મીટર છે, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 1000 મીટરે કેટલા? એવી ત્રિરાશી મૂકીએ તો 1000 × 100 કરશો એટલે કે આવશે 1 લાખ. કિલોમીટરને તમે સેન્ટીમીટરમાં ફેરવશો તો 1 લાખ સેન્ટીમીટર મળશે. તો અહીંયા 8 કિલોમીટર પર સેકન્ડ રોકેટની ઝડપ છે, અને 8 સેન્ટીમીટર પર સેકન્ડ એ કાચબાની ઝડપ છે. તો તમને જવાબ મળશે 8 લાખ, એટલે કે 1 લાખ ગણી છે એ વધારે સ્પીડ છે. કોની? રોકેટની સ્પીડ કાચબાની સ્પીડ કરતાં કેટલી વધારે છે? 1 લાખ ગણી વધારે છે. એક વખત તમે કોઈ પદાર્થની ઝડપ જાણી લો તો તે આપેલા સમયગાળામાં કેટલું અંતર કાપશે તે શોધી શકો. હવે કોઈ પદાર્થની ઝડપ તમને ખબર છે તો એ કેટલું અંતર કાપશે આપેલા સમયગાળામાં? જો તમને ક્વેશ્ચનમાં ઝડપ પણ આપી દીધી અને સમય પણ આપી દીધો તો એ કેટલું અંતર કાપશે એ તમને ખબર પડી જાય. કેવી રીતના? તો કે આ માટે તમારે ઝડપનો સમય સાથે ગુણાકાર કરવાનો રહેશે. ઝડપ આપી દીધી, સમય આપી દીધો, તો ઝડપનો સમય સાથે તમે ગુણાકાર કરો તો તમને મળી જાય અંતર. જો નીચે લખેલું છે કે કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. કોઈ અંતર શોધવાનું કીધું છે, કોઈ દાખલો તમને આપેલો, એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ પદાર્થની ઝડપ છે 5 કિલોમીટર પર અવર છે, 1 કલાકમાં 5 કિલોમીટર ઝડપ કાપે છે, તો 2 અવર એટલે કે 2 કલાક એમાં કેટલું અંતર કાપશે? એવો ક્વેશ્ચન છે ખાલી કે એક પદાર્થ છે એની ઝડપ 5 કિલોમીટર પર અવર છે તો એ 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો તમને ઝડપ ખબર છે કે 5 કિલોમીટર છે, અને સમય ખબર છે કે 2 કલાક
बराबर झड़प गुणिया समय आ सूत्रनो उपयोग करी अने तमने अंतर खबर पड़ी जाए। अंतर बराबर झड़प छे पांच, पांच गुणिया बे, बे कलाक छे एटले पांच दू थाशे दस, तो ई बे कलाक में दस किलोमीटर अंतर कापशे। आपने एम कीधुं तुं के एक कलाक में पांच किलोमीटर कापे छे, तो बे कलाक में केटलुं कापशे? तो के बे कलाक में दस किलोमीटर अंतर कापशे। एटले के जो आपने झड़प ने समय खबर होय तो ते पदार्थनुं केटलुं अंतर कापे छे ते गणी शकीए छीए। तमे आटली झड़पे गति करता पदार्थों कापेला अंतरनो समय पण शोधी शको छो। हवे तमने समय पण खबर पड़ी जाए, आ जेम अंतर खबर पड़ी जाए, झड़प ने समय आपेलो छे तो अंतरनुं सूत्र मूकी देवानुं, अंतर बराबर झड़प गुणिया समय। हवे तमने समय शोधवानो छे, अंतर अने झड़प ए बंने आपेलुं छे तो केटला समयमां ए पदार्थे गति करी ए शोधवानुं छे। तो ए केम खबर पड़े? तो समयने करता बनावी लेवानो, सूत्रमां छे ए समयने करता बनावानो। तो समयने करता बनावशो એટલે समय बराबर अंतर एनी छेदमां झड़प, झड़प छे ए क्यां आवी जशे? अंतरना छेदमां आवी जशे। तो समयनुं सूत्र थशे समय बराबर अंतर एना छेदमां झड़प। जो अहींया लखेलुं छे सूत्र के समय बराबर अंतर एनी छेदमां झड़प। कोई एक वस्तु पदार्थ छे एनुं अंतर आपेलुं छे अने झड़प आपेली छे, तो समय शोधवानो कीए तो आ सूत्र आवी जाय, समय बराबर अंतर छेदमां झड़प। तमे स्कूटर के मोटरसाइकलना हेन्डलनी वच्चे गोठवेलू मीटर जोयू हशे। स्कूटर अथवा तो मोटरसाइकल एना हेन्डलनी वच्चे आवुं कंईक मीटर छे ए तमे जोयू हशे। आना जेवुं ज मीटर कार, बस अने बीजा वाहनोना डेशबोर्ड पर पण गोठवेलू होय छे। आना जेवुं ज मीटर क्यां होय? कारमांय होय, बसमांय होय अने बीजा वाहनमां पण छे ए गोठवेलू होय छे। आकृति 13.7 માં કારનું ડેશબોર્ડ બતાવેલું છે, 13.7 આકૃતિ એની અંદર કારનું ડેશબોર્ડ તમે જોઈ શકો છો બતાવેલું છે। જુઓ કે તેમાંના એક મીટરના ખૂણામાં કિલોમીટર પર અવર લખેલું છે, કિલોમીટર પર અવર દેખાય છે, બ્લુ કલરથી માર્ક કરેલું છે કિલોમીટર પર અવર એક ખૂણામાં લખેલું છે। એ શું છે? એક કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપેલું એ દર્શાવે છે, જ્યાં 0, 20, 40, 60, 80, 100, 120, 140 તમને દર્શાવેલું શું છે? એક કલાકમાં કેટલું અંતર કાપેલું, કેટલા કિલોમીટરનું અંતર કાપેલું એ દર્શાવે છે। એને શું કહેવાય? સ્પીડોમીટર કહેવાય, જેને સ્પીડોમીટર કહે છે। જો અહીંયા આવ્યું એને શું કહેવાય? એક કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપેલું એને સ્પીડોમીટર તરીકે ઓળખવામાં આવે છે। તે ઝડપને સીધી જ કિલોમીટર પર અવરમાં માપે છે। એ ઝડપને કેમ માપે? કિલોમીટર પર અવર, એક કલાકમાં એને કેટલું કેટલા કિલોમીટર અંતર કાપ્યું એ ખબર પડી જાય એના ઉપરથી। એક બીજું મીટર પણ છે જે વાહને કાપેલું અંતર માપે છે। જો એની અંદર હજી એક તમને ક્રમ આંકડા દેખાય છે, એ શું છે કે વાહને કાપેલું અંતર કેટલું છે એ માપે છે। આ મીટરને ઓડોમીટર કહે છે, જે કિનારી ઉપર તમને દેખાય કિલોમીટર પર અવર એ શું છે? એ સ્પીડોમીટર છે। અને વચ્ચે હજી એક મીટર આપેલું છે એ શું છે? ઓડોમીટર છે। આ મીટરને ઓડોમીટર કહે છે, સ્પીડોમીટર છે એની વચ્ચે દર્શાવેલું એને શું કહેવાય? ઓડોમીટર, કે કેટલું અંતર કાપ્યું વાહન છે એને કેટલું અંતર કાપ્યું એ દર્શાવે છે ઓડોમીટર। શાળાની પિકનિકમાં જતી વખતે પહેલીએ નક્કી કર્યું હતું કે દર 30 મિનિટે બસના ઓડોમીટરનું અવલોકન મુસાફરી દરમિયાન લેવું। દર 30 મિનિટે, અડધી અડધી કલાકે છે એ બસના ઓડોમીટર, કે જે બસનું ઓડોમીટર હોય એનું અવલોકન એને જોવું હતું। ત્યારબાદ તેણે તેના અવલોકનોને કોષ્ટક 13.5માં નોંધ્યા। 13.5 અહીંયા કોષ્ટક આપેલું છે, એને અવલોકન કર્યા હતા અડધી અડધી કલાકે એ અહીં નોંધેલા છે। 8 વાગે, 8:30, 9, 9:30 અને 10 વાગે ઓડોમીટરનું અવલોકન આપેલું છે। અને પ્રારંભિક સ્થાનથી અંતર, એટલે કે પહેલાં કેટલા કિલોમીટર હતું અને પછી કેટલા કિલોમીટર અંતર કાપેલું એ ઓડોમીટરનું અવલોકન। ત્યારબાદ તેણે તેના અવલોકનોને કોષ્ટક 13.5માં નોંધ્યા હતા। તમે કહી શકો છો કે પિકનિકનું સ્થળ શાળાથી કેટલું દૂર છે? તમે બસની ઝડપની ગણતરી કરી શકો છો। આપણે આગળ ફોર્મ્યુલા આવી ગયું ઝડપનું, અંતરનું અને સમયનું, એના ઉપરથી તમને ખબર પડી જાય કે કેટલી ઝડપ મળી જાય। કોષ્ટક જોઈને બુજોએ પહેલીને ચીડવવા માટે પૂછ્યું કે તે કહી શકે કે 9:45 એટલે કે 9:45 AM
સુધીમાં બસ વડે કેટલી મુસાફરી થઈ? પહેલી પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો. તેઓ તેમના શિક્ષક પાસે ગયા. શિક્ષકે કહ્યું કે આ પ્રશ્નના ઉકેલ માટે અંતર સમયનો આલેખ દોરવો એ એક રસ્તો છે. શિક્ષકે શું કીધું કે આના ઉકેલ માટે છે એ આપણે એક આલેખ દોરવો જોઈશે, અંતર સમયનો આલેખ. આના પછીનો ટોપિક છે એ જોઈએ. હમણાં એક રસ્તો છે, તો આવો આલેખ કેવી રીતે દોરવો એ આપણે જોઈએ. હવે છે એ આલેખ કેવી રીતના દોરવાનો એ આપણે જોઈએ. અંતર સમયનો આલેખ તમે ન્યૂઝપેપર, મેગેઝિન વગેરેમાં જોયું હશે કે માહિતીને રસપ્રદ બનાવવા માટે તેને આલેખના જુદા જુદા પ્રકારો દ્વારા રજૂ કરવામાં આવે છે. આવો એક સ્તંભ આલેખ. આ કયો છે? સ્તંભ આલેખ નામે ઓળખાતો આલેખ આકૃતિ 13.8 બતાવ્યો છે. જો એમાં આલેખમાં દર્શાવેલું છે ઓવર અને રન. નીચે જે એક્સ અક્ષ છે એની ઉપર ઓવર દર્શાવેલું છે અને વાય અક્ષ જે લંબ છે એની ઉપર રન દર્શાવેલા છે. એટલે કે એક ઓવરમાં પહેલી ઓવર છે એમાં એક રન, પછી બીજી ઓવરમાં 5. તમે આકૃતિમાં આલેખ છે એમાં જોઈ શકો છો. બીજી ઓવરમાં 5 રન થયા, ત્રીજી ઓવરમાં 3 રન, ચોથી ઓવરમાં 10 રન, પાંચમી ઓવરમાં 2 રન અને છઠ્ઠી ઓવરમાં 6 રન દર્શાવેલા છે. હવે આપણને આ માહિતી લખાણમાં આપેલી હોય ને તો આપણે તરત ખ્યાલ ન આવે, પણ જો આ જ માહિતી છે આલેખ સ્વરૂપે આપેલી હોય ને તો આપણે ઝડપથી ખ્યાલ આવી જાય કે કઈ ઓવરમાં વધારે રન થયા, કઈ ઓવરમાં ઓછા રન થયા. અહીંયા સૌથી વધારે રન છે એ ચોથી ઓવરમાં થયા છે, 10 રન, અને સૌથી ઓછી ઓવર એટલે કે એક ઓવરમાં એક જ રન ઓછું છે એ ઓવર સૌથી. બીજો વર્તુળ આલેખ આકૃતિ 13.9 આપેલો છે. બીજો વર્તુળ આલેખ જોઈએ આકૃતિ 13.9. આ આલેખ છે એને કેવો કહેવાય? સ્તંભ આલેખ. હજી આલેખ છે આ વર્તુળ આલેખ આપેલો છે. આમાં કેવી રીતના ખબર પડે? તો કે ધારો કે આપણી આસપાસની આપણે હવા લઈએ, આ હવાનો આલેખ છે કે જો નાઇટ્રોજન છે સૌથી વધારે પ્રમાણમાં છે, 78% નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય? 78% સૌથી વધારે છે. પછી ઓક્સિજન ગ્રીન પોર્શનમાં આપેલો છે એ ઓક્સિજન છે, અને યલ્લોમાં અન્ય ગેસ એ સાવ થોડા પ્રમાણમાં છે, સૌથી વધારેમાં નાઇટ્રોજન, ઓછામાં હશે અન્ય ગેસ, બીજા જે ગેસ છે. અને ઓક્સિજન દર્શાવેલો છે એ થોડાક પ્રમાણમાં છે. હવામાં રહેલા જુદા જુદા ઘટકોને દર્શાવતો પાઈ ચાર્ટ, અને પાઈ ચાર્ટ પણ કહી શકીએ અને વર્તુળ આલેખ પણ કહી શકીએ. અંતર સમય આલેખ રેખા આલેખ છે. ચાલો આકૃતિ 13.10 હજી જો નીચે આપેલી છે 13.10 એમાં રેખા આલેખ દર્શાવેલો છે. એટલે કે જેમ આ ઉંમરનો આલેખ, ઉંમર અને વજનનો આલેખ છે. ઉંમર વર્ષમાં દર્શાવેલી છે એક્સ અક્ષ ઉપર, અને વાય અક્ષ ઉપર વજન છે એ કિલોગ્રામમાં દર્શાવેલો છે કે કેટલી ઉંમરમાં કેટલો વજન થયો. અહીંયા ઉંમર બે ઉંમર છે, 2 વર્ષની ઉંમર, તો એનો વજન 10 છે. પછી જેમ જેમ આગળ વધતા જઈએ 18 વર્ષ સુધી પહોંચી, 18 ઉંમર થઈ જાય 18 વર્ષની, ત્યારે એનો વજન છે 70 કિલોગ્રામ થઈ જાય. એટલે કે ટૂંકમાં આના ઉપરથી ખ્યાલ શું આવે કે જેમ જેમ ઉંમર વધે એમ એનો વજન વધતો જાય. આ રેખા આલેખ થયો. આમાં પણ આ જ રીતે કે માહિતી પરથી ખ્યાલ ના આવે, પરંતુ જો આલેખ દોરેલો હોય તો આપણે સરળતાથી ખ્યાલ આવી જાય કે કેટલી ઉંમરે એનો વજન કેટલા કિલોગ્રામ છે. 3 આલેખ જોયા, પેલો સ્તંભ આલેખ, બીજો વર્તુળ આલેખ અને ત્રીજો રેખા આલેખ. ચાલો આપણે આવા આલેખનું નિરૂપણ કરતા શીખીએ. હવે આવો આલેખ છે એનું નિરૂપણ કેવી રીતના કરવાનું છે એ જોઈએ હવે પછીના વિડીયોમાં.